સામાન્ય રીતે આપણા જે વર્તનો થાય છે એમાં આપણે આ મનોવલણ વિશે બહુ સભાન નથી હોતા, પણ સભાન રહેવા જેવું ખરું. કારણ કે જગત આપણને એ મનોવલણ નામની બારીમાંથી દેખાય છે, એટલે દુનિયા આપણને એવી દેખાશે જેવું આપણે આપણું મનોવલણ રાખીશું. જગત બદલવું હોય, ઘણા લોકો જગત બદલવા નીકળે છે ને, દુનિયા કો બદલ ડાલો, તો દુનિયા કો બદલ ડાલો નારો લઈને નીકળનારા હોય, દુનિયા બદલવાની નથી, મનોવલણ બદલવાનું છે. પોતાનું મનોવલણ બદલે તો દુનિયા બદલાય જ જાય છે. એટલે દુનિયાને બદલવી એ કઈ અઘરી વસ્તુ નથી, એ સાવ સહેલી વસ્તુ છે અને આપણા હાથમાં છે. કારણ કે આપણે આપણું મનોવલણ બદલી શકીએ છીએ, અને જેવું એ બદલાય એટલે દુનિયા બદલાઈ જાય છે. આપણી લાગણીઓ, માન્યતાઓ અને જ્ઞાન, આ ત્રણેય બાબતો એ આપણા જાગૃત અને અર્ધ જાગૃત વિચારો ઉપર આધારિત હોય છે. આપણે જે લાગણી અનુભવીએ કે વ્યક્ત કરીએ એ પણ આપણા જાગૃત અને અર્ધ જાગૃત વિચારોથી પ્રેરાયેલા હોય છે. એના અભાવમાં આ જાગૃત કે અર્ધ જાગૃત મનના અભાવમાં આપણે આ લાગણી, માન્યતા કે જ્ઞાન એને અભિવ્યક્ત પણ કરી શકતા નથી, પ્રદર્શિત પણ ન કરી શકીએ. અને એટલે આપણે સભાન હોઈએ કે નહીં, આપણે નિયંત્રણમાં હોઈએ છીએ. આપણને ખબર જ નથી હોતી કે આપણી ઉપર કોઈનું નિયંત્રણ છે. આપણે તો મુક્ત છીએ એમ માનીને વર્તન કરી રહ્યા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં તે વખતે આપણે આપણા જાગૃત કે અર્ધ જાગૃત મનના વિચારોના નિયંત્રણમાં હોઈએ છીએ. જો કેવી આ પરિસ્થિતિ કહેવાય, આપણને જ ખબર નથી કે આપણે નિયંત્રણમાં છીએ, અને તેમ છતાં આપણે વર્તન કરી રહ્યા છીએ એ આપણે નિયંત્રક વગરના છીએ એમ માનીને કરીએ છીએ. મનોવિજ્ઞાને એક વાત એવી કરી છે કે પ્રત્યેક વ્યક્તિ વિશિષ્ટ છે. એવરીવન ઇઝ અ યુનિક પર્સનાલિટી. આપણા જેવું કોઈ નથી, મારા જેવું કોઈ નથી, આવું દરેક જણ કહી શકે. આને મનોવિજ્ઞાનનો ટેકો છે. મનોવિજ્ઞાને એ વાતને સ્વીકારેલી છે. તો દુનિયામાં હું અજોડ છું, મારા જેવું કોઈ નથી, આવું દરેકને લાગવું જોઈએ, અને એ સાચું છે. તો આપણે હોઈએ છીએ કેવા? અજોડ છીએ. તો જો આમાં કેટલીક બાબતો દર્શાવેલી છે કે હકારાત્મક હોઈએ, નકારાત્મક હોઈએ, સક્રિય હોઈએ, નિષ્ક્રિય હોઈએ, ઉત્સાહથી ભરેલા હોઈએ કે ખાલી કોથળા જેવા હોઈએ, આપણે યુનિક છીએ. આપણે ગમે તેવા હોઈએ, આપણે કેવા હોઈશું આનો નિર્ણય શેના ઉપર આધારિત છે? તો આપણા ઉપર જેનું નિયંત્રણ છે એના ઉપર આધારિત છે, અને એ છે મનોવલણ. એટલે મનોવલણ આપણને ઉત્સાહી કે ખાલી કોથળા જેવા બનાવી શકે.
નિર્ણય આપણે કરવાનો હોય છે કે આપણે કેવા થવું છે, ઉત્સાહી થવું છે કે ખાલી થલવાઈ ગયેલા કોથળા જેવા. આ ખાલી કોથળા માટે એક વિશેષ શબ્દ પણ વપરાય છે, બારદાન. તો આપણે અને બારદાનને પાછો એક આગળ બીજો શબ્દ પણ યોજવામાં આવતો હોય છે, ખાલી જગ્યાના બારદાન. બારદાનમાં જે ભરાયું હોય એનું એ બારદાન કહેવાય. તો માણસમાં બુદ્ધિ ભરાયેલી હોય છે, તો આપણે ઉત્સાહી રહેવું છે કે બારદાન એ નક્કી આપણે જ કરવાનું રહે. કારણ કે આપણું મનોવલણ એ નક્કી કરવાનું છે, અને મનોવલણ એ આપણા હાથની વાત છે. જો કેટલાકને ભણવું, અધ્યયન કરવું એમાં મજા આવે, આનંદ આવતો હોય, ઉત્સાહથી ભણતા હોય, રોમાંચ થતો હોય કે નવું નવું શીખવાનું મળે છે, નવી નવી દુનિયાની નવી નવી વિગતો એની સામે આવે છે, જે ક્ષેત્ર વિશે પોતે જાણતા જ નથી એ ઉઘડી રહ્યું છે, અને પેલું ફૂલ જેમ ખીલે અને એનો રોમાંચ થાય જોનારને, એમ વિગતો જેમ ખુલતી જાય, જ્ઞાનના નવા નવા અંકુરો આપણી સામે ફૂટતા જાય, એમ આપણને આનંદ થતો જાય, રોમાંચ થતો જાય. કેટલાક લોકોને આવું થતું હોય છે. તો એની સાથે ઘણા એમ પણ માનતા હોય છે કે આ તો ભણવું પડે, ન ભણીએ તો બીજું કરીએ શું, તો એને માટે વ્યર્થ છે. તો કેટલાકને એ રોમાંચક લાગતી ઘટના વ્યર્થ જેવી પણ લાગે છે. બે વર્ગો જુદા જુદા છે. કેટલાક એવા પણ હોય છે કે ભણીએ તો ક્યાંક નોકરી મળે, આજીવિકા માટે થઈને ભણતા હોય, અર્થે કર્તવ્ય પાલનની રીતે જરૂરિયાતના ભાગરૂપે ભણતા હોય. જો એ રોમાંચક અનુભવ પણ નથી કરતા, પેલા વેઠનો અનુભવ પણ નથી કરતા, પણ એક ત્રીજા પ્રકારનો અનુભવ કરે છે કે કંઈક ભણશું તો ક્યાંક નોકરીના મેળ બેસી જાય. અને આપણે તો ધીમે ધીમે હવે એવી જ માનસિકતાવાળા બનતા જઈએ છીએ, આમ તો બની ગયા છીએ કે ભણવાનું તો નોકરી માટે જ હોય, જે ખોટું છે. આજીવિકા એ ભણતર ઉપર જ આધારિત હોય એ ખ્યાલ જ ખોટો છે. પણ આપણે એમ માનીને ભણતા હોઈએ છીએ, નિશાળમાં કોલેજમાં કે યુનિવર્સિટીમાં દાખલ થઈએ, સર્ટિફિકેટ લઈએ તો જ ભણાય એવું નથી. એક માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બહુ જાણીતી છે, MIT, એના મોડલ ઉપર આપણા દેશમાં IIT બની છે. તો લોકોને ઈચ્છા હોય કે ત્યાં જઈને ભણવું, આખી દુનિયામાં લોકોને એવી ઈચ્છા હોય છે કે MIT ભણીએ. જેમ અહીંયા આપણે ત્યાં IIT એક ધખના હોય છે, એમ વિશ્વકક્ષાએ MIT ધખના છે. પણ MIT પ્રવેશના ધોરણો છે, સંખ્યા મર્યાદિત છે, એ વધુને પ્રવેશ આપી શકતા નથી. તો એમણે એમનું જે કંઈ શીખવા માટેનું સાહિત્ય છે એ વેબસાઇટ ઉપર ખુલ્લું મૂકી દીધું છે, આવો ભણો. જેને સર્ટિફિકેટ જોતું હોય એને પ્રવેશ લેવો પડે, એણે એ સંસ્થામાં જવું પડે, માસાચ્યુસેટ્સમાં જઈને ભણવું પડે. પણ જેને શીખવું છે એણે ત્યાં પ્રવેશ લેવાની જરૂર નથી, એને તો વેબસાઇટ ઉપરથી બધું શીખી શકાય એવું સાહિત્ય, શીખવા માટેના બધા જ મોડ્યુલ્સ એ ત્યાં મૂકી દીધા છે, ભણી લેશે. તો જેને ભણવું એક રોમાંચ છે એ ત્યાં જઈને ભણી લેશે. જેને ગમે છે, જેને અધ્યયન આનંદ આપે છે, એને માટે સ્થળ મહત્વનું નથી. ઔપચારિક શિક્ષણ જે અત્યારે તમે લઈ રહ્યા છો એવું શિક્ષણ
એ અનિવાર્ય નથી. એ જ્યારે આનંદ બને ત્યારે એના પરિણામો જુદા હોય, એ જ્યારે વેઠ બને ત્યારના એના પરિણામો જુદા હોય. આપણે નક્કી એ કરવાનો છે કે આપણે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિને આપણે રોમાંચક પરિસ્થિતિમાં પરિવર્તિત કરવી છે, એમ ગણવી છે, એમ સ્વીકારવી છે, કે પછી આપણે એને વેઠ તરીકે સ્વીકારવી છે. આ નિર્ણય કોણે કરવાનો થાય? સ્વાભાવિક રીતે જ આપણે પોતે. હવે વિચાર કરો કે તમે જો અધ્યયનને, શીખવાને, ભણવું છે એને આનંદદાયક ગણો છો તો તમે કેવા હશો, અને જો તમે શીખવાને વેઠ ગણો છો તો તમે કેવા હશો? વેઠ ગણનારાઓ માટે તો ગુજરાતીમાં ખાસ શબ્દ છે ને, વેઠિયો, વેઠ કરનારો. એટલે આપણે વેઠિયા થવું છે કે વિદ્યાર્થી થવું છે એનો નિર્ણય આપણે કરવાનો છે. કે જો આપણે આ નિર્ણય કરવાની સ્થિતિમાં છીએ તો બીજા કોઈ નિર્ણય નહીં કરી આપે, આપણે જ કરવાનો થશે.